ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એની અંદર કીધું છે કે 1.6 વક્રી બહુનાક વાળા સમતલ બહિર્ગોળ લેસ, એટલે પહેલા તો આપણે શેપ ડ્રો કરી લઈએ. એક સપાટી સમતલ છે અને બીજી છે એ વક્રી ભવનકારક છે, એટલે કે આને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ, જેનો વક્રી ભવનાંક તમને છે એ કીધેલો છે 1.6, એટલે એનો વક્રી ભવનાંક 1.6 હોય વિદ્યાર્થી મિત્રો તો n2 કેટલા થશે 1.6. આજુબાજુ કઈ કીધેલું ન હોય તો બાય ડિફોલ્ટ આપણે શું કન્સિડર કરતા હોય, હવા. તો હવા એટલે તમે લઈ શકો n1 બરાબર 1. હવે સેકન્ડ થિંગ, વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા 60 હોય તો એ તો વક્ર સપાટીની જ હશે, કારણ કે સમતલની તમને ખબર હોય કેટલી હોય વિદ્યાર્થી મિત્રો, અનંત. હવે આ પ્રકારના જેટલા પણ સંચયમાં તમને ખબર જ છે ઇમ્પોર્ટન્ટ છે સંજ્ઞા પદ્ધતિ, તો એના માટેની ટ્રીક આપું છું માય ફ્રેન્ડ. એના માટે અહીંયા ધ્યાન જો, સૌથી પહેલા એટેક તમારે ડાબી સાઈડથી કરવાનું, એટલે પહેલું હોય ને એને R1 કહેવાનું, જમણી સાઈડથી એટેક કરો બીજું હશે, મતલબ આ સાઈડથી એટેક કરો ને 2 કહેવાનું, એટલે R1 R2 ખબર પડી ગઈ, ડાબી બાજુથી એટેક A1, જમણી બાજુથી F2. હવે સમતલ હોય તો એમાં સર્કલ બને જ નહીં, પ્લસ માઇનસ માટે સર્કલ બનાવવાનું. આનું સર્કલ કેમ બને? આ રીતે આમ બનશે ને, તો એ સર્કલ આમ બન્યું તો વક્રતા ત્રિજ્યા માપવા ક્યાં જવું પડે? આમ, આમ એટલે વિરુદ્ધ દિશા થઈને આ પાતા વિરુદ્ધ, એટલે માઇનસ આવશે. હવે આનું તો સર્કલ બને જ નહીં, એટલે ન બને, એટલે અનંત કન્સિડર કરી નાખવાનું. અચ્છા, તો જ્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો ત્રણ શબ્દો તમને સંભળાય, એક વક્રી ભવનાંક, એક વક્રતા ત્રિજ્યા, અને મેળવવાનું શું છે? વેરી ગુડ, કેન્દ્ર લંબાઈ. તો એક તો હું ત્રીજો શબ્દ કહેતો હતો, વક્રી ભવનાંક, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ. સંભળાય એટલે વિચારવાનું થતું જ નથી, આવશે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, અને જે તમને ખબર જ છે, જેનું સ્વરૂપ તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે બરાબર. હવે ખાલી કિંમત મૂકીએ, ચલો આ 1.6 માઇનસ 1 છેદમાં 1, આ 1 ના છેદમાં R1 જોવો જોઈએ ને ભાઈ અનંત. હવે જોજો બીજી વસ્તુ, અહીંયા માઇનસ છે ને ઓલરેડી, અહીંયા પણ બીજા માઇનસ છે, તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ આવું કંઈક થશે, તો અહીંયા તમને મળશે 0.6 ગુણાકારમાં આ 0, એટલે 1/60 મળશે ને, તો આને તમે લખી શકો 6/10 અને 1/60, એટલે 6 × 10 એટલે 60 થશે. તો અહીંયા તમે લખી શકશો કે 1/ કેટલા મળ્યા? 100, પણ કોના બરાબર ભાઈ? 1/f તમને 1/100 મળ્યા ને, તો બંને સાઈડ ઉલટા કરશો ને તો f બરાબર મળશે 100 સેન્ટીમીટર, કારણ કે મૂકશો સેન્ટીમાં તો મળશે પણ સેન્ટીમાં. આનો આન્સર આવશે ઓપ્શન નંબર B, કારણ કે બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ જ હોય અને મળે છે પ્લસ જ બરાબર. પણ વાત એક બીજી કરું, કદાચ તમને ખબર જ હશે, ન ખબર હોય તો આ રીતે હું સમતલ બહિર્ગોળ લેન્સ ડ્રો કરું આવો જ, પેલા મેં વક્ર સપાટી લીધી પછી સમતલ લીધી, તો આનો જવાબ સેમ જ આવશે કે નિશાની ચેન્જ આવશે? તો એ તમે ટ્રાય કરજો કે આને બદલે આ લેવામાં આવે તો જવાબમાં કાંઈ ફેર પડે છે કે નહીં. પછી હજુ વધારે જબરજસ્ત પ્રેક્ટિસ કરવા માટે એક સમતલ અંતર્ગોળ લેવાય, આ જ ડેટા સેમ ડેટા, અને તમે મેળવજો શું ફેર પડે છે. પછી કદાચ એ તમે આ રીતે પણ ડ્રો કરી શકો, કયો લેન્સ? સમતલ અંતર્ગોળ. તો બધા ક્વેશ્ચન એક એક વાર તમારી રીતે ટ્રાય કરજો અને જોજો આન્સરમાં કાંઈ ચેન્જ આવે છે કે નહીં. આવે છે તો કોનો? નિશાનીનો કે મૂલ્યનો? પણ અત્યારે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે પ્લસ 100 સેન્ટીમીટર.